ખેડૂતો બિલને લઈને કોંગ્રેસ દ્વારા ઠેકઠેકાણે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ દ્વારા ખેડૂત બિલની કોપીનું દહન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર દ્વારા આ કાયદા મુદ્દે ફેર વિચારણા કરવામાં આવે તેવી માંગ કરી હતી. ઝઘડિયા ખાતે આજે ઝઘડિયા કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા ખેડૂત બિલનો વિરોધ કરી તેનું દહન કરવામાં આવ્યું હતું. તાલુકા કોંગ્રેસ સમિતિ ઝઘડિયા તથા સેવાદળ દ્વારા બિલનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ખેડૂતોના હિતમાં બિલ પરત ખેંચવાની માંગણી કરવામાં આવી. દેશભરમાં બહુચર્ચિત એવા ખેડૂત બિલનો દેશભરમાં ખૂણે ખૂણે વિરોધ જોવા મળી રહ્યો છે. દિલ્હીથી બધી જ સરહદો રાજ્યોના ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન છેલ્લા 20 દિવસથી ચાલી રહી છે. તેના પડઘા ઝઘડિયા છેવાડાના તાલુકામાં પણ જોવા મળી રહ્યા છે. આજરોજ ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ અને સેવાદળ દ્વારા સરકારે જે ખેડૂત બિલ 2020માં અમલ કરવામાં આવ્યું છે જેનો વિરોધ મોટાભાગે દેશભરમાં થયો છે. જેનું દહન આજરોજ ઝઘડિયા 4 રસ્તા ખાતે કરવામાં આવ્યું હતું. ખેડૂત બિલ દહન સમયે ઝઘડિયા તાલુકા કોંગ્રેસના આગેવાનો સેવાદળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના અગ્રણી દલપતસિંહ વસાવા, સરફરાઝભાઈ શેખ, નટભાઈ પરમાર, મુકેશભાઈ વસાવા, ધનરાજ વસાવા, અનિલભાઈ પંડ્યા, એડવોકેટ ગીતાજી સાલેજી, મંસૂરી તથા અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂત વિરોધી જે કાળો કાયદો લાવ્યા છે અને એના વિરુદ્ધમાં જે ખેડૂતો આંદોલન ચલાવી રહેલા છે એમના સમર્થનમાં આજરોજ અમે લોકોએ પણ એ કાળા કાયદાનો વિરોધ કરીએ છીએ અને એ કાળો કાયદો તાત્કાલિક નાબૂદ કરવામાં આવે એવી અમારી લાગણી અને માંગણી છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ પ્રમાણે આજે તાલુકા કોંગ્રેસ સમિતિએ જે કાર્યક્રમ કરવાનો હતો કે આ કાળા કાયદાનો વિરોધ કરીને અને કાળા કાયદાનો બાળવાનો અને સળગાવીને વિરોધ કરીને આજે અમે આ વિરોધ કરી રહ્યા છીએ.